પ્રાપ્ત કરશું તો આપણે સંક્રમણ થતું અટકાવી શકીએ. તો આથી બેઝિક ફેસ માસ્ક, વેરા ફેસ માસ્ક, હેન્ડ સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ. હવે આપણે આપણા વેક્સિનેશન કેમ્પ જે આપણે 31st માર્ચના 1st ડોઝનું આયોજન કરી રહ્યા છીએ, તો આ માટે થઈને મારી હમ્બલ રિક્વેસ્ટ છે બધાને કે તમે પ્લીઝ રજીસ્ટર કરાવો. 45 યર્સ એબોના બધા જ લોકો કમ્પલસરી આમાં રજીસ્ટ્રેશન કરાવે, જેથી કરીને એ લોકોને પૂરતા પ્રમાણમાં આપણે વેક્સિન આપી શકીએ પ્રોપર ડોઝમાં. બીજું, બિલો 45 એજ હોય અને ડાયાબિટીસ, હાઇપરટેન્શન થી સફર થતા હોય અથવા બીજા કોઈ પણ ડિઝીઝથી સફર થતા હોય તો 18 વર્ષથી ઉપરના કોઈ પણ લોકો માટે લોકો વેક્સિન લઈ શકે. આ થઈ વેક્સિનેશન વિભાગ. આના માટે થઈને રજીસ્ટ્રેશન કમ્પલસરી છે. એટલા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કે આપણે જ્યાંથી વેક્સિન આપણને ફ્રી ઓફ કોસ્ટ વેક્સિન આપવાની છે, ફ્રી ઓફ કોસ્ટ બધાને આપવાની છે, કોઈ એનો ચાર્જ નથી, કશું જ નથી. તો જે જ્યાંથી આપણે વેક્સિન મંગાવવાની છે, જ્યાંથી આપણે આવે છે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે, એના માટે થઈને સ્ટાફ, વેક્સિનનો પ્રોપર જથ્થો, જે એમાઉન્ટ, એ બધું આપણે પહેલેથી જ એ લોકોને ઇન્ફોર્મ કરી શકીએ, જેથી કરીને કોઈ કેવો જ ન થાય અને એ દિવસે આપણે શાંતિપૂર્વક વેક્સિનેશન કરી શકીએ. તો આ વેક્સિન આપણે 31st માર્ચના જે વેક્સિન આપવા માટે જઈ રહ્યા છીએ ફર્સ્ટ ડોઝ. હવે ઘણા બધાને ક્વેશ્ચન આન્સર હશે કે ભાઈ વેક્સિન આપવાથી આવું થશે, આ થશે, આ થશે, બહુ બધાએ ઘણું બધું સાંભળ્યું છે બધાએ. એટલે મારી આપ લોકોના સર્વોને નમ્ર વિનંતી છે કે આપના મનમાં કાંઈ પણ દીધા હોય, કાંઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તે બે જણા અમને કહી શકે. અહીંયા અહીંયા અમે આન્સર એનો આપશું સેટિસ્ફેક્ટરી અને આપણે વેક્સિન પ્રોપર લઈ શકીએ. એનીબડી ફ્રોમ ધ ઓડિયન્સ? યસ પ્લીઝ. બહુ સરસ ક્વેશ્ચન કર્યો છે અમને. હવે આઈ થિંક આના માટેનો જાકીરભાઈ ઇઝ ધ બેસ્ટ પર્સન ટુ આન્સર. જાકીરભાઈ પ્લીઝ, તમે ક્વેશ્ચન. મારું નામ ઝાકિર હુસૈન છે. તમારો ક્વેશ્ચન બહુ સારો છે. પહેલા પહેલા આપણે છે ને બેસિકલી જાણીએ કે વેક્સિન કેટલા પ્રકારની અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એના પછી તમને આન્સર આપું. ટોટલ અત્યારે 2 વેક્સિન છે, કોવિશિલ્ડ અને કોવેક્સિન, બરાબર. 2 વેક્સિનનું તૈયાર કરવાની રીત, શરીરની અંદર આવ્યા પછી કામ કરવાની રીત બંને વેક્સિનની અલગ અલગ છે. અત્યારે જે મેઇન આખા ઇન્ડિયામાં તથા વિશ્વના અલગ અલગ દેશમાં જે વપરાય છે એ છે કોવિશિલ્ડ. એના કારણે હું તમને જવાબ આપું, બરાબર. કોવિશિલ્ડ કેવી રીતના તૈયાર કરવામાં આવી છે તો એ જે વાયરસ છે, કોરોના વાયરસ, એ શરીરમાં આવ્યા પછી એસ પ્રોટીન કરીને શરીરની અંદર રિલીઝ કરે છે, બરાબર. અને એ આપણા શરીરને નુકસાન કરે છે. તો વૈજ્ઞાનિકોએ કેવું કર્યું છે કે એસ પ્રોટીન જે વાયરસનો છે એને કાઢ્યો અને જે આપણને કોમન કોલ્ડ, શરદી ઉધરસ જે થાય એની અંદર એ વાયરસની અંદર નાખ્યો અને એને ઇનએક્ટિવેટ કરી નાખ્યો. ઇનએક્ટિવેટ એટલે શરીરની અંદર આવે પછી આપણને આટલી બધી અસર કરે નહીં. પણ શરીરની અંદર આવ્યા પછી આપણું શરીર એને ફોરેન બોડી માને, ફોરેન બોડી એટલે આપણને જો શરદી ઉધરસ થઈ હોય તો શરીર એને ફાઇટ કરવાની કોશિશ કરે, બરાબર. એટલે ફોરેન બોડી માની અને એની સામે બાજવાની તૈયારી કરે. આપણા શરીરના 3 સેલ, બી સેલ, ટી સેલ, એનકે સેલ, આમ સમજી લો કે આપણા આ સ્વગાર છે, બરાબર ને, શરીરના સિપાહીઓ છે. એની સામે તેમનો ગોળ આપવાથી આપણા શરીર એની સાથે બાજવાનું તૈયાર કરશે અને એને વાયરસને હરાવી દેશે. ડોઝ નંબર 2 જયારે આપણે આપશું ત્યારે શરીર આપણું એને હંમેશા યાદમાં લઈ જશે. જેમાં તમે પોલિયોના બારામાં કીધું, પોલિયોના ટોટલ આપણે 4 ડોઝ હોય છે, બરાબર ને. એટલે જે ડોઝિસ હોય છે ને એમાં પહેલા 2, 3, 4 બુસ્ટર ડોઝ જે છે આપણો કોરોનાનો બીજો ડોઝ છે ને બુસ્ટર ડોઝ કહેવાય. બુસ્ટર ડોઝ આપ્યા પછી આપણું શરીર એને યાદ રાખશે. પોલિયોમાં કેવું થતું, જયારે પોલિયો નવું નવું આવ્યું હતું ત્યારે બધા એનાથી સંક્રમિત થતા. ધીરે ધીરે જયારે બધા વેક્સિન લેવાનું શરૂ કર્યું, ઇન્કલુડિંગ નાનપણમાં જ એને વેક્સિન આપવાથી પોલિયો પછી થતો નથી. અત્યારે કોરોનામાં જે પ્રમાણે રિસર્ચ છે એ પ્રમાણે 72.40% ચાન્સીસ એવા છે કે તમને કોરોના થશે નહીં. અને જો કદાચ તમને કોરોના થયો તો એ કોરોના પહેલાના કોરોના, વગેરે વેક્સિનના કોરોનાથી બહુ ધીમો કોરોના થશે. એટલે તમને લોકોને નોર્મલ શરદી ઉધરસને તાવ આવે એવી રીતના તમને સાજા થઈ જશો.
જે પહેલાનો કોરોનાની જેમ બીમાર પડો હોસ્પિટલ જાઓ અને તમે ટોટલી હિમાયત કરીને ઇન્જેક્શન જે અપાય છે જેની કિંમત 45,000 રૂપિયા છે એ ઇન્જેક્શન આપવા છતાં લોકો રિકવર થતા નથી. એની જગ્યા ઉપર જો તમે વેક્સિન લીધી હશે તો આસાનીથી લોકો રિકવર થઈ જાય છે. એટલે આપણે 70-42% ચાન્સ એવા છે કે તમને કોરોના નહીં થાય અને જો કદાચ થશે તો એની અસર બહુ ઓછી આવશે. એટલે આપણે લોકો બધાએ ઇન્શાલા ટ્રાય કરીએ છીએ એમ કે સુજા ગામે કીધું બધા મેક્સિમમ 45 વર્ષની ઉપરના હોય, ડાયાબિટીસ હોય, બીપી હોય, એ લોકોને પહેલા લેવાનું. શું થાય? કારણ કે જે ડાયાબિટીસ અને બીપી વાળા પેશન્ટ છે એને કોરોનાનો ખતરો વધારે છે. નોર્મલ માણસની અગર જો કોરોના થશે તો એની અસર એને ઓછી થશે, પણ બીપી, ડાયાબિટીસ, શ્વાસની તકલીફ, હૃદય રોગ એ બધાને કોરોનાની અસર બહુ વધારે થાય છે. પેશન્ટ રિકવર થતા નથી. અમારી સાથે જેટલા ડોક્ટરો ઉભા છે અલહમદુલિલ્લાહ બધા અમારા સિનિયર છે, એટલા ઝડપ કેસીસ જોવા છે કે પેશન્ટ એક વાર હોસ્પિટલ જાય, મશીન ઉપર વેન્ટિલેશન ઉપર મૂકે એ પછી પેશન્ટ પાછું આવતું નથી. આપણી પાસે નડો છે, આપણે બધા વેક્સિન લઈએ જેથી આપણે કોરોનાને સંક્રમણથી બચી શકીએ. થેન્ક યુ સો મચ. એટલે એનું કામ આપણે બોર્ડર ઉપર જેમ સોલ્જર હોય છે એવું હોય છે કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય, પાકિસ્તાનથી બધું આવે એવું પાછું તો આપણા સોલ્જર સજાગ હોય છે જેથી કરીને વ્યવસ્થિત ફાઇટ કરી શકે અને સોલ્જરને આપણી બોર્ડરમાં પ્રવેશ કરવા નથી દેતા. તો ઇટ ઇઝ એક્ટ લાઇક અ દેટ. યસ પ્લીઝ. રોગ હોય અને સ્કેન બતાવેલા હોય અને રોગ એકદમ પતું થઈ ગયું હોય તો એ બી વ્યક્તિ લડાવી શકે. જો આનો આન્સર આઈ થિંક અસતભાઈ, વેરી અસતભાઈ પ્લીઝ કમ વેક્સિન લગાવી. એની પાછળનું એકદમ તમારું જો એકદમ પાતળું એટલે એકદમ પાતળું થતું હોય, પાતળું થવાની આપણે દવા આપીએ પણ એકદમ પાતળું હોય જેમ કે હિમોફેલિયા જે રોગ છે બરાબર છે, એવા પેશન્ટ હોય એમાં કે જેમાં તમે ઇન્જેક્શન આપો અને તરત બ્લીડિંગ થાય, હિમેટોમા થાય, એવા પેશન્ટમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. બાકી સ્ટેન્ટ મુકાયો હોય, હાર્ટ ડિસીઝ હોય અને એને માઇલ્ડ જે દવા ચાલતી હોય એમાં દે આર સેફ, દે કેન બી ગીવન. યસ જી ક્વેશ્ચન. હા બહુ સરસ ક્વેશ્ચન કર્યો છે. વેક્સિનના સાઈડ ઇફેક્ટ એની આરએસઆર શું થાય છે? જાબીરભાઈ પ્લીઝ કમ. સલામ અલૈકુમ. વેક્સિનથી અમુક લોકોને તાવ આવી શકે, અમુક લોકોને નબળા રહે છે, પણ આ તાવ અને નબળા 24-28 દિવસ રહે પછી કાંઈ તકલીફ પડે નહીં. બહુ રેર કેસમાં કોઈને વેક્સિનનું હાયર રિસ્ક આવે તો તકલીફ પડી શકે, પણ એવા શક્યતાઓ બહુ જ ઓછી છે. 1000-1001 કેસ, એનથી વધારે નહીં. સરસ. એનીબડી? યસ. હા, વેક્સિન લીધા પછી બ્લડ જાડુ થઈ જાય? નહીં, ઇટ ઇઝ વેરી વેરી રેર. હજી સુધી આપણે અહીંયા કોઈ નોટિસ નથી બરાબર. એટલે તમે સેફલી આપી શકો એ બધું મનમાં, એ બધું જે બધા બહારથી આપણે સાંભળેલું છે ઘણું બધું એ બધું મનમાંથી કાઢી નાખો. યુ બી ક્લિયર ફ્રોમ યોર હાર્ટ એન્ડ માઇન્ડ, ઇટ ઇઝ વેરી સેફ. ઇવન મેં મહિના પહેલા 2 ડોઝ પૂરા કર્યા છે, જાબીરભાઈએ પણ 2 ડોઝ લઈ લીધા છે, અમારા જે મોટાભાગના ડોક્ટર છે 2 ડોઝ કમ્પ્લીટ કરી લીધા છે. અને 2 ડોઝમાં મને, હું મારી જ વાત કરું તો આઈ હેડ ફર્સ્ટ ડોઝમાં મને થોડું માઇલ્ડ બોડી એક્સ્યુઝ હતું અને ફ્યુરિક ફિલિંગ જેમ ટેમ્પરેચર આવ્યું એવું લાગે. એકચ્યુઅલી ટેમ્પરેચર હતું નહીં, મેં મેજર કર્યું હતું. 24 કલાક મને બોડી એક જેવું લાગ્યું, પણ સિમ્પલ પેરાસિટામોલ લેવાથી એ મારું પેઇન જતું રહ્યું. એટલે અને સેકન્ડ ડોઝમાં મને કશું જ નહોતું. બીજો ડોઝ છે કેટલા દિવસમાં, કેટલા દિવસ અંતરે લેવાનો? 45 ડેઝ આઈડિયલી 6-8 વીક્સમાં હવે આવી ગયું છે નવા ગાઈડલાઇન. પહેલા જૂની ગાઈડલાઇન પ્રમાણે 28 ડેઝ પછી અપાતું હતું, હવે 6-8 વીક્સમાં આપણે આપી શકીએ. એટલે જ આપણે સેકન્ડ ડોઝ જે આપણે રાખ્યો છે એ રમઝાન માસ પછી રાખ્યો છે જેથી કરીને રમઝાન મહિનામાં કોઈને કંઈ દિક્કત ના પડે, કોઈ તકલીફ ના થાય. બરાબર. 31 તારીખે ડોઝ લીધા પછી જે તારીખ આવે એ તમને, એ આપણે મેન્શન કરેલું છે અને તમને ઇન્ફોર્મ પણ કરાવો. 16 મે એટલે ઇજુલ પત્ર ક્ષેત્ર પછીના 3રા દિવસે આવી ગયું. બરાબર ને સલીમભાઈ? યસ યસ. મારો પ્રશ્ન એ છે કે આ જેમ કે સાહેબે કીધું કે ડોઝના જેટલા વેક્સિન જેટલા ડોઝ લીધા પછી 70% ફેર પડી જાય છે, તો હું એમ પૂછું છું
ફ્લૂમાં ફ્લૂ બરાબર, ફ્લૂમાં તાવ આવે બરાબર, પછી ન્યુમોનિયામાં તાવ આવે, આમાં તાવ આવે, તો 70% જો આમાં ફેર પડતો હોય તો ફ્લૂ તો થવું જ જોઈએ, તકલીફ એટલે ફ્લૂ ને ન્યુમોનિયા. કોરોના માટેની જ વેક્સિન છે, એટલે કોરોના રિલેટેડ કોઈ પણ ફ્લૂ કે તાવ કે જે હશે ને એ નહીં થાય, અથવા થશે તો માઇલ્ડ ફોર્મમાં થશે. કોઈ પણ બીજી ડેન્જર બીમારી છે એમાં 70% ફાયદો થઈ જતો હોય તો ફ્લૂ તો થવું જ ન જોઈએ, મતલબ ફ્લૂ ન થવું જોઈએ. ફ્લૂ એટલે ફ્લૂ ઇ કોમન છે. જો તાવ તમે જેમ તમે તાવ કહો છો બરાબર, કે તાવ ન હોવો જોઈએ, તાવ મેલેરિયાનો હોય, તાવ ટાઇફોઇડ નો હોય, તાવ ન્યુમોનિયા નો હોય, તાવ એમ ફ્લૂ એક વાઇલ્ડ સબ્જેક્ટ છે. વાઇલ્ડ ફ્લૂ સ્વાઇન ફ્લૂ નો છે, કોરોના નો ફ્લૂ છે કે બીજા XYZ વાયરસ નો ફ્લૂ છે, એમ તો કોરોનાના લીધે તમને ફ્લૂ નહીં થાય, અને થશે તો માઇલ્ડ ફોર્મમાં ન થાય એવું નથી. જો એક વસ્તુ થશે તો પણ માઇલ્ડ ફોર્મમાં થશે, કે તમને હોસ્પિટલાઇઝ નહીં થવું પડે, તમને આરામથી બધું મટી જશે, યુ વિલ બી રિકવર્ડ ઇઝીલી. જેમ આપણે સાદો તાવ શરદી ઉધરસ થયું હોય એને કેમ 3-4 દિવસમાં મટી જાય, એવું જ થશે. યસ સર. વેક્સિનમાં વિશ્વાસ કેટલો? બહુ સરસ કીધું છે. આઈ થિંક સર પ્લીઝ વિશ્વાસ થાય. અત્યારે એકચ્યુઅલી આપણી પાસે જે વેક્સિન છે એ ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ છે, અને ઓલરેડી વી એક્સપોર્ટ, આપણી ઇન્ડિયન વેક્સિન એ બી બહાર જાય છે, એટલે આની સિવાય અત્યારે ટ્રસ્ટ મૂકો છે, બીજું કોઈ આપણી પાસે ઓપ્શન છે નહીં. પણ વેક્સિનમાં નથી એવો, હા એ આપણે બિલીવ કરવું જ પડે, કારણ કે આ ગવર્મેન્ટ આખી આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે નક્કી કરેલું છે બરાબર. અને અને એક વસ્તુ કે એમાં મેડિકલ ફિલ્ડ છે, હેલ્થ વર્કર્સ છે, ડોક્ટર્સ છે, એ બધાએ વેક્સિન લઈ લીધી છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલમોસ્ટ 100% ડોક્ટર્સ છે આ વેક્સિન 2 ડોઝ પૂરા કર્યા છે. હવે એ ડોક્ટર છે એના પર વિશ્વાસ રાખેલો છે, ઇન્ક્લુડિંગ મી, ઇન્ક્લુડિંગ ઓલ ઓફ અસ, એટલે આપણે બિલીવ તો કરવું પડે. યસ સર, યસ. વેક્સિન લીધા પછી તબિયત બગડે તો શું થાય? શું એક મિનિટ પ્લીઝ આવી, શું થયું તને વેક્સિન લીધા પછી? કે એકાદ દિવસ પછી મને થોડું તાવ આવ્યો હતો અને સુસ્તી બહુ થઈ હતી, પણ સાહેબ કીધું કરેક્ટમાં તે મટી જાય છે. બહુ સિરિયસ થાય તો પછી ડાયરેક્ટ ICU માં. ના ના ના, હજી સુધી એવા કોઈ સિરિયસ દાખલ નહીં હતી કે ICU માં જવું પડ્યું. આ કોઈ માઇલ્ડ ફીવર આવે, ટેમ્પરેચર આવે, ઘણાને 101-102 ડિગ્રી પણ ટેમ્પરેચર રહે, પણ એ 24-48 કલાક મેક્સિમમ 48 કલાકમાં તો રિકવર થઈ જાય છે. આ અમે અત્યાર સુધીના જે ડેટા છે એના ઉપરથી કહીએ છીએ કે ડોક્ટર છે, હેલ્થ વર્કર, શિક્ષક, સ્ટાફ, ફ્રન્ટલાઈન જે વોરિયર છે, જે પોલીસ સ્ટાફ, ટીચર, આ બધાએ લઈ લીધા છે. ઓલમોસ્ટ 2 ડોઝ પૂરા કર્યા છે. નહીં, વેક્સિનના લીધે ડેથ નથી થતા, પણ એ ઓલું કારને બેસવું ને દાળને ભાંગવું, ઇટ ઇઝ લાઈક ધેટ. કોઈને કાર્ડિયાક ડિસીઝ હોય, કોઈને સિવિયર કે ન્યુમોનિયા હોય, કોઈ કેવી કોઈ બીમારી હોય, અને એનું એ વખતે ડેથ થવાનું જ હોય, અને વેક્સિન આપે ને કે 2 કલાકમાં ડેથ થયું, એટલે કે ઇટ ઇઝ બીકોઝ ઓફ વેક્સિન. ઇટ ઇઝ નોટ લાઈક અત્યાર સુધી, ઇટ ઇઝ નોટ રોડ. કારણ કે હા, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બી જેના ડેથ થયા છે એનું PM પણ થયેલું છે, અને PM માં પણ ઇટ વોઝ ફાઉન્ડ કે જે એને પહેલા જે ડિસીઝ હતો એના હિસાબે એનું ડેથ થયું છે, એટલે ઇટ ઇઝ આઉટ ઓફ ક્વેશ્ચન. યસ, બારકોડ એમાં બારકોડ હશે, અને એ બારકોડ ઉપરથી તમે સર્ટિફિકેટ લઈ શકો. 2 ડોઝ પૂરા થયા પછી એ જો કોરોના છે, આમ કોવિશિલ્ડ જરાકતા સવાલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને બનાવી છે. યાસી અમારી અમારી ઇન્ડિયન કંપની એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કોવિશિલ્ડ કોવેક્સિન એવો ભારત બાયોટેકને બનાવ્યો. દોનો અમારી ઇન્ડિયાની કંપની હૈ, ઓર હમ લોગ એક્સપોર્ટ ભી કરતે હૈ, તો એ બી જરી છે. આપણાનું કોવિશિલ્ડ ગુજરાતમાં આપણે કોવિશિલ્ડ છે, અને આપણને અહીંયા 31st માર્ચના જે મળતી કોવિશિલ્ડ જ મળશે. એને પણ
કોવિડ જેને થઈ ગયો હોય, કોવિડ પોઝિટિવ આવ્યું હોય, એને ડિસીઝ પૂરો થઈ ગયો હોય, 14 દિવસ જતા રહ્યો હોય, તો એટલા સેફ એ લોકો લઈ શકે. સપોઝ મને અત્યારે કોવિડ પોઝિટિવ છું, તો મારે 14 થી 16 દિવસ રાહ જોવાની, 14 દિવસ કે 14 દિવસ હું ફ્રી બધા સાઇન્સ સિમ્પટમ ફ્રી લઈ જાઉં, તો પછી આ છે કે હું પછી લઈ શકું એમ. અને પાસમાં કોઈને કોરોના કોવિડ થઈ ગયો હોય તો એ લોકોને કમ્પલસરી આપવા લેવાનો છે. અને આ હા, અને ફિમેલ આપણા જે લેડીઝ લોકો છે એને લેડીઝ મેમ્બર જ ઇન્જેક્શન આપશે, એટલે એના માટે પણ યુ બી એશ્યોર. જે હેલ્થ વર્કર જે સિસ્ટર સ્ટાફ આવશે એ ફિમેલ સ્ટાફ જ હશે, એટલે ફિમેલ આપણા લેડીઝ આપણી કોમ્યુનિટીની જે લેડીઝ છે એ લોકોને પણ લેડી વર્કર સ્ટાફ આવશે, ઇન્જેક્શન આપશે. બરાબર, બીજું ખાસ કોણ ન આપી શકે? યસ, નજીક આવો ને, હું આવી જાઉં નજીક. હા, ના ના, યુ આર રાઈટ. વેક્સિન અંકલનો બહુ સરસ ક્વેશ્ચન છે, અને આ પ્રૂફ છે, આવા ઇન્સિડન્ટ બનેલા છે કે વેક્સિન લીધા પછી અઠવાડિયાની અંદર કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. આના માટે યસ જાગૃત પ્લીઝ હાઈલાઈટ. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે એનું મુખ્ય કારણ એ છે કે વેક્સિન લીધા પછી આપણું શરીર કોરોના વાયરસ સામે ફાઇટ કરવાનું શરૂ કરે, ત્યારે IgM નામની એન્ટીબોડી પ્રોડ્યુસ કરવાની સ્ટાર્ટ કરે, એના કારણે પોઝિટિવ આવે છે. સિમ્પટમ્સ બધા માઇલ્ડ હોય છે, બોડી એક એનાથી કઈ ચિંતા જેવું છે નહીં. બંને ડોઝ જયારે વેક્સિનના લઈ લેશો, એ પછી કદાચ કોરોના થયું ત્યારે પણ તમે પોઝિટિવ થઈ શકો, પણ તમને કોરોનાના પહેલા જેવા સિમ્પટમ થશે નહીં. એટલે એ બાબતે આપણે ચિંતા કરવાની છે નહીં. બરાબર, એવું પોઝિટિવ આવ્યા પછી ના ના, વેક્સિન તમે લીધી હશે તો ક્વોરન્ટાઇન કરવાની જરૂર નથી. ઇફ યુ આર વેક્સિનેટેડ તે નો નીડ ટુ ગેટ ક્વોરન્ટાઇન. અચ્છા, હવે મારો જે ક્વેશ્ચન છે અમારા કલીગમાંથી હું પૂછું છું કે કોના કોણ લોકો વેક્સિન ના લઈ શકે, કોન્ટ્રાઇન્ડિકેશન પ્લીઝ. કોણ કોણ ના લઈ શકે? પ્રેગ્નન્સી, યસ, પ્રેગ્નન્ટ લેડી, પ્રમાણે બીજું ટ્રિગર રિએક્શન કોઈને આવતું હોય, એના પહેલા રિએક્શન કોઈ ડ્રગ થી મેડિસિન રિએક્શન હોય. બીજું એક્ટિવ કેસ, અત્યારે જેને કોઈને કોરોના થયેલું જ છે, કોરોના ડિસીઝ છે, હમણાં જેમ વાત કરીએ એ લોકો અત્યારે નહીં લઈ શકે, પણ સાઇન્સ સિમ્પટમ ફ્રી થઈ જાય, 14 દિવસ જતા રહે પછી. ત્યાં અમારા હેદર સર છે, હમણાં અમારે નમાજ વખતે જ વાત થઈ, બરાબર ને હેદર સર? હેદર સર કેન ટેક નાઉ મેડિસિન વેક્સિન, બરાબર. યસ, વેક્સિન. હા, કોઈને સાઇન્સ સિમ્પટમ્સ ન હોય ને તો કોઈ રિપોર્ટની જરૂર નથી. સપોઝ મને શરદી ઉધરસ તાવ છે, તો મારે ઇટ ઇઝ બેટર કે હું ટેસ્ટ કરાવી લઉં. જો તો ટેસ્ટ કરાવ્યા પછી હું નેગેટિવ આવે તો હું વેક્સિન લઈ લઉં, અથવા તો CRP જે રિપોર્ટ આવે એ કરાવી લઈએ, CRP નેગેટિવ આવે તો પણ કેન ટેક. ડિસીઝ વખતે કદાચ આ તો કોરોના પોઝિટિવ હોય અને એ જ વખતે બરાબર વેક્સિન લીધી હોય તો એનાથી એને બીજી કોઈ ખરાબ અસર નથી થવાની, પણ વેક્સિનની જે ઇફેક્ટ આવી જોઈએ ને એ પ્રમાણમાં ઓછી આવશે. એટલે આપણે વેક્સિન પ્રોહિબિટ કરીએ છીએ કે ડ્યુરિંગ અ ડિઝીઝ પીરિયડ વેક્સિન શુડ નોટ બી ટેકન. ઓકે, એનીબડી? હા, હવે રજીસ્ટ્રેશન ઘણા બધાનું થઈ ગયું છે અત્યાર સુધીમાં અને દિવસે દિવસે આવી રહી છે, પણ હું તમને અમુક આપણા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો જે છે એ લોકોએ આમાં રજીસ્ટર કરાવ્યું છે, એના હું તમને નામ બોલું છું. સૌથી પહેલા તો મૌલાના શેખ જનાબ સાહેબ, પહેલું જ ઇન્જેક્શન આપણે એને જ આપવાના છીએ, એટલે યુ ઓલ રજીસ્ટર. બીજું મુખ્તારભાઈ વર્તેજી, આપણા પ્રેસિડેન્ટ સલીમભાઈ વર્તેજી, રમજાનભાઈ અસરિયા, રિયાઝભાઈ મથાણી, નૈલીભાઈ વર્તેજી, હૈદરભાઈ રત્નાણી,
અલી નકીભાઈ મેઘાણી, અફઝલભાઈ મહેબુભાઈ અસારિયા, રાજુભાઈ મેઘાણી, અથવા લેડીઝમાં શમીનબેન વર્તેજી, પરનાશબેન મકાણી, સવિતાબેન વર્તેજી, માસુમાબેન મેઘાણી, ગુલશનબેન મેઘાણી. આ તો ખાલી તમને જે મારું કહેવાનું હતું કે આ જે આપણા પ્રતિષ્ઠિત જે આગેવાનો અને આપણા ઓફિસ બેરર છે અને મોલાના, આ તમને એટલા માટે કે બધા જ અપાવવાના છે. એટલે તમે જરાય મનમાં સંકોચ કે જરા પણ શંકા રાખ્યા વગર પ્લીઝ પ્લીઝ રજીસ્ટર કરાવો. ઇટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ. અને 100% આપણી સોસાયટીમાં વેક્સિનેશન થવું જોઈએ એવી મારી રિક્વેસ્ટ છે. એવી અમારે ઓફિસ બેરોની રિક્વેસ્ટ છે. એવી અમારી રિક્વેસ્ટ મૌલાના સાહેબની પણ છે. તો પ્લીઝ 145 રજીસ્ટર ડીપી, ડાયાબિટીસ કે બીજા કોઈ ડિસીઝ હોય તો જ કરાવી શકશે. અથવા તો કોરોના પોઝિટિવ પહેલા થયા હોય તો એ અત્યારે એવો ક્રાઇટેરિયા છે કે પ્લીઝ ખાલી ચાલુ કરો. ગવર્મેન્ટ એમ્પ્લોય અને પ્રાઇવેટ સ્કૂલ ટીચર્સ આ બે ઇન્ક્લુડ કરી લીધા સરકાર અત્યારે એ વેક્સિનેશનમાં ફ્રન્ટલાઇન તરીકે લોકોને આપવામાં છે. ઇરિસ્પેક્ટિવ ઓફ એજ, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ એજ. તમે એટલે વ્હીલચેર કે વ્હીલચેરમાં આવી શકે, બેડ રિટર્ન છે, બેડ રિટર્ન છે તો ભલે એ ગવર્મેન્ટ છે ને પ્લાનિંગ છે ભાઈ આવા જે છે બેડ રિટર્ન છે તો એને ઘરે જઈને પણ વેક્સિન અત્યાર સુધી એક ઇમ્પ્લિમેન્ટ નથી થયું. પણ યાર પ્લાનિંગ એટલે એવું જો પ્લાન થશે તો ડેફિનેટલી તો પછી આપણે અમારા થ્રુ જ આપણે મોકલાવી દઈશું કે જેથી કરીને તમારા ફાધરને વેક્સિન પ્રોપર મળી. ઓકે થેન્ક યુ બરમોહમદ વાત. હા હમણાં હસનભાઈ મોહમ્મદ વાલી મોહમ્મદ તલવાર.